આજે આપણે ચેપ્ટર નંબર સાત ઘન અને ઘનુમાં અભ્યાસ કરશું ચલો એમાં પહેલો ટોપિક આપે છે આપણને ઘન એની વ્યાખ્યા શું આપી છે એકની એક સંખ્યાને ત્રણ વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા કહેવાય શું આપી છે વ્યાખ્યામાં તો કે ઘન એટલે શું તે કહેવાય તો કે એકની એક સંખ્યાને ત્રણ વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા કહેવાય એટલે કે કહેવા શું માગે છે કોઈ એક સંખ્યા હોય તેનો ગુણાકાર કેટલી વખત કરવાનો ત્રણ વખત તો તે મળતી સંખ્યા કે કહેવાય કે પૂર્ણગન સંખ્યા કહેવાય દાખલા તરીકે આપણે જોઈએ શું આપીશું ચાલો કે એક ગુણ્યા એક ગુણ્યા એક તો એક ગુણ્યા એક ગુણ્યા એક કરો તો તમને જવાબ મળે છે તો કે એક જ બરાબર ચલો એવી રીતના આપણે બે લઈએ તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે બે દુ ચાર અને ચાર દ આઠ એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે વાર કેટલું થાય તો કે આઠ પછી આપણે આપણે લઈએ ત્રણ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ મળે આપણને સત્યાવીસ તો શું કહેવાય અહીં એક આઠ અને સત્યાવીસ એ કેવી છે સંખ્યાઓ છે શું કહે છે અહીં કેવું કહેવાય એક આઠ અને સત્યાવી પછી શું કહેવાય પૂર્ણ સંખ્યાઓ કહેવાય તો ઘરની વ્યાખ્યા શું કહેવાય તો કે એકની એક સંખ્યાને ત્રણ વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય અને આપણે વર્ગ આવે તો શું કરવાનું તો કે એકની એક સંખ્યાને બે વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય ત્રણ વખત આવે તો પૂર્ણ ઘન સંખ્યા કહેવાય અને બે વાર આવે તો પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય ચલો ત્યારબાદ આપી છે પૂર્ણગન સંખ્યાઓ અસંખ્ય છે શું છે પૂર્ણ કેટલી છે અસંખ્ય છે કારણ કે આપણે જોયું આ જોયું આપણે એક માટે એ રીતના જોવા પછી આવે બે માટે આવ્યું પછી ત્રણ માટે આવે એ રીતના ચાર પાંચ છ એવી રીતના કે જેટલી સંખ્યા આપણે જોઈએ એટલી સંખ્યાઓ આપણે લઈ શકીએ શું કહેવાય કે પૂર્ણઘન સંખ્યા કેટલી છે તો કે અસંખ્ય છે આપણે જોયું ઘન વિશે હવે જોઈએ ઘનમૂળ શું આપ્યું ઘનમૂળમાં તો કે આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનો ઘનમૂળ કહેવાય શું કહે છે ઘનમૂળની વ્યાખ્યા શું આપી છે તો કે આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનો ઘનમૂળ કહેવાય છે ઘનમૂળ દર્શાવવા ત્રણ અને વર્ગમૂળ સંકેતનો ઉપયોગ થાય છેલ્લે શું કહે છે ઘનમૂળ દર્શાવવાનો ઉપયોગ થાય છે કે તો વર્ગમૂળ પહેલાં કરવાનું પછી બાર શું કરવાનું ત્રણ લખી નાખવાના એટલે કે એને સંકેતનો કેવો ઉપયોગ થાય છે તે આપણે એ દર્શાવવા અહીંયા લખેલું છે એટલે ઘનમૂળ દર્શાવવા વર્ગમૂળની બાર ત્રણ સંકેતનો ઉપયોગ થાય છે દાખલા તરીકે આપણે જોઈએ એમાં શું લખ્યું છે તો કે વર્ગમૂળ ઘનમૂળમાં આઠ શું અંશે તો કે ઘનમૂળમાં આઠ તો આને લખાઈ ગઈ આઠ વર્ગમૂળની અંદર લખવાના બાર લખવાના ત્રણ એટલે કે ઘનમૂળમાં આઠ બરાબર બે પછી આને કઈ રીતે લખાય તો કે ઘનમૂળ સત્યાવીસ બરાબર ત્રણ તો વંચાય શું તો કે આઠનું ઘનમૂળ બરાબર બે શું વંચાય આઠનું ઘનમૂળ બરાબર બે પછી આને વંચાય સત્યાવીસનું ઘનમૂળ ત્રણ શું કહેવાય સત્યાવીસનું ઘનમૂળ ત્રણ તો ઘનમૂળની વ્યાખ્યા શું થાય તો કે આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય ઘનમૂળ દર્શાવે છે એનો ઉપયોગ થાય છે તો કે વર્ગમૂળ પહેલાં લખવાનું બાર ત્રણ લખેલા શું થાય ઘનમૂળ દર્શાવે ત્રણ અને મતલબ વર્ગમૂળની બાર ત્રણ લખેલું સંકેતનો ઉપયોગ થાય છે તો આ આપણે જોયું ઘનની વ્યાખ્યા અને આ જોયું ઘનમૂળની વ્યાખ્યા ચલો ત્યારબાદ આપ્યું છે આપણને કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા મળે છે શું કે છે કોઈ પણ એકી સંખ્યાનો ઘન કરું હું તો શું મને મને એકી સંખ્યા જ મળે સામે અને બેકી સંખ્યાનો ઘન કરું તો મને શું મળે સામે બેકી સંખ્યા જ મળે છે એટલે કે હું એકી સંખ્યાનો ઘન કરું મને જહમાં શું મળે છે મને કોઈ એકી સંખ્યા જ મળે છે અને હું બેકી સંખ્યાનો કોઈ ઘન કરું તો મને જહાબમાં શું મળે છે પાછું બેકી સંખ્યા જ મળે છે ચાલો ત્યારબાદ આપી છે આપણને એ જો કે પૂર્ણ ઘન ઋણ સંખ્યાનું ઘન મૂળ ઋણ સંખ્યા જ મળે શું કે છે ઘન ઋણ સંખ્યાનું ઘન મૂળ ઋણ સંખ્યા જ મળે જોઈએ આપણે કારણ કે આપણે જો એક ગુણ્યા એક ગુણ્યા એક કરીએ તો આપણને કેટલું મળે છે એક જ મળે છે બરાબર જગ્યાએ આપણે હવે હું ઘન સંખ્યા એટલે કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક કરું બરાબર તો શું કહેવાય માઇનસ એક ગુણ્યા માનસ એટલે કે એટલે વધતા એક થઈ જાય અને હજુ ગુણાકારમાં માઇનસ એક એટલે પ્લસ માઇનસ માઇનસ એક જ થાય એટલે ઝાપસો આવ્યો પાછો માઇનસ એક જ આવ્યો બરાબર તો એટલે શું કહેવાય પૂર્ણઘન ઋણ સંખ્યાનું ઘન મૂળ ઋણ સંખ્યા જ મળે છે કારણ કે આમાં ઋણ કેમ મળે આપણે કારણ કે ત્રણ સંખ્યાઓ છે એટલે કે એકી સંખ્યાઓ છે અહીંયા બરાબર અને એકી સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો શું મળે આપણને ઋણ સંખ્યા જ મળે છે એટલે કે કે ઋણ એકી સંખ્યાનો ગુણાકાર આપ્યા પણ તો કેવું મળે ઋણ એકી સંખ્યા મળે છે એટલે કે શું કહેવાય તો કે પૂર્ણ ઘન ઋણ સંખ્યાનું ઘન મૂળ ઋણ સંખ્યા જ મળે ત્યારબાદ આપ્યું છે જે સંખ્યાનો એકમનો અંક એક હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક એક હોય શું કહે છે જે સંખ્યાનો એકમનો અંક એક હોય તો તે સંખ્યાના ઘનનો એકમનો અંક એક હોય દાખલા તરીકે આપણે જોઈએ જો આપણે શું કીધું એકમનો અંક એક હોવો જોઈએ એટલે કે આપણે શું લખીએ એક ગુણ્યા એક ગુણ્યા એક તો હવે એક ગુણ્યા એક ગુણ્યા એક હોય તો શું જવાબ મળે મને તો કે એક જ એનો એકમનો અંક કયો કહેવાય એક ચલો આપણે એમાં બીજો દારો લઈએ એમાં શું લખીએ તો આપણે અગિયાર લઈએ આપણે એકમનો અંક કેટલો લખવાનો છે એટલા માટે એક આપણે શું લખશું તો અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર બરાબર એટલે અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર કરીશ શું મળશે એક હજાર એકત્રીસ કેટલો અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર કર્યો તમને મળે છે તો કે એક હજાર ત્રણસો ને એકત્રીસ હવે આપણે શું કીધું જોવાનું કે એકમનો અંક કેટલો મળે તો કે એક જ અહીંયા પણ એક મળ્યો તો શું કહેવા માગે છે તો કે જે સંખ્યાનો એકમનો અંક એક હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક એક હોય બરાબર ચલો બાદ જોઈએ નેક્સ્ટ હવે તો કે જે સંખ્યાના એકમનો અંક બે હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક આઠ હોય શું કહે છે હવે તો કે જે સંખ્યાના એકમનો અંક બે હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક કેટલો હોય તો કે આઠ હોય ચલો આપણે ઉદાહરણ દ્વારા જોઈએ એમાં શું આપીશું તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે કારણ કે આપણે એકમનો કેટલો રાખવાનો હતો બે તો આપણે શું લીધું બે ગુણ્યા બે ગુણ્યા બે બે ગુણ્યા બે ગુણ્યા બે કર્યું તો કેટલામાં શું જવાબ આઠ એટલે આપણે જવાબ કેટલો આવી ગયો એકમ બે હોય તો એના ઘરનો એકમ નંગ કેટલો થશે તો કે આઠ બરાબર ચાલો આપણે રીતના બીજું દાડું જોઈએ એમાં શું લખ્યું આપણે બાર ગુણ્યા બાર ગુણ્યા બાર બાર કેમ તો આપણે શું લેવાનું હતું કે એકમ નોંધ બે લેવાનો હતો એટલા માટે એટલે શું કર્યું બાર ગુણ્યા બાર ગુણ્યા બાર તો જવાબ કેટલો આવશે તો કે એક હજાર સાતસો ને અઠ્યાવીસ આપણે મેન જોવાનું છે તો કે એકમ નંગ કેટલો છે આમાં બે બરાબર એનો ઘન કર્યો તો આપણને જવાબ કેટલો મળ્યો પાછળ સંખ્યા કઈ મળી એકમના અંકમાં આઠ એટલે કે શું કહેવાય તો કે શું યાદ રાખવાનું કે જે સંખ્યાના એકમનો અંક બે હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક શું હોય આઠ હોય ચલો એવી રીતના આપણે જોઈએ જે સંખ્યાના એકમનો અંક ત્રણ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક કેટલો હોય સાત હોય શું કહેવાય જે સંખ્યાના એકમનો અંક ત્રણ હોય તે સંખ્યાના ઘરનો એકમ અંક કેટલો હોય છે સાત હોય છે દાખલા તરીકે આપણે જે શું આપ્યું ત્રણ લીધું એકમનો અંક કીધો આપણને તો એટલે આપણે શું લીધું ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ કરો તો મને કેટલો જવાબ મળશે સત્યાવીસ એટલે કે આમાં એકમનો અંક કેટલો આવ્યો સાત એટલે આપણે બીજું લઈએ એક્ઝામ્પલમાં તો કે તેર તેર ગુણ્યા તેર ગુણ્યા તેર એટલે આમાં એકમનો અંક કયો કહેવાય ત્રણ તો આપણે તેર ગુણ્યા તેર ગુણ્યા તેર કર્યા તો કેટલા જવા મળે મને તો કે બે હજાર એકસો ને સત્તાણું એટલું બે હજાર સત્તાણું આપણે જોવાનું શું છે આમાં મેઇન પાછળ એકમનો અંક તો કેટલા હોય એકમનો અંક સાત એટલે શું ક્યાં કે જે સંખ્યાના એકમનો અંક ત્રણ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક કેટલો હોય સાત હોય ચલો એ આપણે જોઈએ નેક્સ્ટ જે સંખ્યાના એકમનો અંક ચાર હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક ચાર હોય શું કે છે જે સંખ્યાના એકમનો અંક ચાર હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક શું હોય ચાર હોય છે દાખલા તરીકે શું આપ્યું છે આપણને તો કે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર તો શું આવે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર કરો તો મૂક્યો જવાબ મળશે ચોસઠ અને આપણે ચલો બીજું એક્ઝામ્પલ લઈએ એમાં શું આપ્યું છે ચૌદ ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ એટલે કે આમાં ચૌદમાં એટલે ચાર એકમનો અંક કહેવાય તો એનો ઘન કરવું ચૌદ ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ કેટલો છે બે હજાર સાતસો તેમાં ચાર એટલે કે આપણે પાછળ જે સંખ્યા મળી એટલે કે સંખ્યા છે ચાર એટલે શું કહેવાય કે જે સંખ્યાને એકમનો અમ ચાર હોય આપણે આમ એકમનો અમ કેટલો હતો બેમાં ચાર તો તે સંખ્યાના ઘનનો એકમ કેટલો આવ્યો ચાર આવ્યો જોયું એ ચોસઠમાં પાછળ એટલે કે એકમ થઈ એટલે કે પાછળથી ચાલુ કરવાનું બે હજાર સાતસો ચુમ્માલીસ પાછળ ચાલુ કરવાનું એટલે આવ્યું ચાર એટલે શું કહે છે જે સંખ્યાના એકમનો અંક ચાર હોય તે સંખ્યાના ઘનનો એકમનો ચાર હોય છે છે જે સંખ્યાના એકમનો અંક હોય તે સંખ્યાના એકમનો કેટલો હોય પાંચ હોય છે શું યાદ રાખવાનું કે જે સંખ્યાના એકમનો અંક પાંચ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક કેટલો થાય પાંચ હોય છે દાખલા તરીકે આપણે જોઈએ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો શું આવે તો કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ કઈ જવાબ મળે છે એકસો ને પચીસ એટલે શું કહેવાય આપણે એકમનો કેટલો લીધો તો પાંચ તેનો ઘન કર્યો આપણે તો શું જવાબ મળ્યો એકમના અંકમાં પાછળ આપણને પાંચ મળે છે ચાલ આપણે બીજું લીધું એક્ઝામ્પલ શું લીધું કે પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદર એટલે કે આમાં એકમનો કેટલો છે પાંચ કે પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદર એટલે કે ત્રણ વખત કરે આપણને ઘન મળી જાય એટલે શું કર્યું પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદર બરાબર કેટલો મળે એમાં કે ત્રણ હજાર ત્રણસો પંચોતેર કેટલો ત્રણ હજાર ત્રણસો પંચોતેર તેમાં એકમનો અંક કેટલો મળે આપણને પાછળ પાંચ એટલે શું કહેવાય જે સંખ્યાના એકમનો અંક પાંચ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક પાંચ હોય ત્યારબાદ નેક્સ્ટ આપ્યું છે કે જે સંખ્યાના એકમનો અંક છ હોય શું હોય જે સંખ્યાના એકમનો અંક શું હોય છ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક કેટલો હોય છ હોય છે દાખલા તરીકે આપણે જોઈએ શું આપણે કેવું એકમ અંક કેટલો કીધું છે છ આપણે શું કર્યું છ ગુણ્યા છ ગુણ્યા છ તો છ ગુણ્યા છ ગુણ્યા છ કર્યો જવાબ મળે છે કે બસો સોળ જવાબ મળે છે બસો સોળ તો આમાં શું એકમનો કેટલો આપણે તો છ એને મેં ઘન કર્યો તો કેટલો મળ્યો એટલે કે

છન્નું એટલે કે એમાં એકમનો અંક શું મળે જવાબમાં આપણને છ એટલે યાદ શું રાખવાનું કે જે જે સંખ્યાના એકમનો અંક છ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક છ હોય છે છેલ્લે રીતે આપણે આગળ જોઈએ શું આપી છે હવે તો કે જે સંખ્યાના એકમનો અંક સાત હોય શું કીધું જે સંખ્યાના એકમનો અંક સાત હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક ત્રણ હોય છે દાખલા તરીકે આપણે જોઈએ એકમનો કયો અંક કીધું હવે સાત બરાબર તો આપણે શું સાત ગુણ્યા 7 સાત તો સાત 7 7 ગુણ્યા સાત કર્યો કેટલો જવાબ મળે આપણને 343 તો આપણે એકમનો અંક લીધો તો સાત અને આપણે એનો ઘન કર્યો તો આપણે કેટલો જવાબ મળે છે પાછળ એકમના અંકમાં ત્રણ એટલે કે સાત ગુણ્યા સાત ગુણ્યા સાત કેટલો જવાબ મળ્યો ત્રણસો એમાં એકમનો કયો મળે આપણને ત્રણ એ તો આપણે બીજી એક્ઝામ્પલ જેમાં શું આવી તો કે સત્તર ગુણ્યા સત્તર ગુણ્યા સત્તર કેટલું સત્તર ગુણ્યા સત્તર ગુણ્યા સત્તર એટલે કે એમાં એકમનો અંક શું છે સાત છે એનો આપણે ઘન કરીએ તો કેટલો જ મળશે મને ચાર હજાર તેર કેટલો ચાર હજાર નવસો ને તેર એટલે કે એકમનો અંક શું મળે છે આપણને ત્રણ મળે છે એટલે યાદ શું રાખવાનું કે જે સંખ્યાના એકમનો અંક સાત હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક કેટલો હોય છે ત્રણ હોય છે ચાલ તેવા નેક્સ્ટ આપ્યું છે હવે કે જે સંખ્યાના એકમનો અંક આઠ હોય શું કીધું જે સંખ્યાના એકમનો અંક આઠ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક બે હોય છે શું કીધું જે સંખ્યાના એકમનો અંક આઠ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક કેટલો હોય છે તો કે બે હોય છે દાખલા તરીકે આપણે જોઈએ શું તો કે આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ આ એકમનો કેટલો કહેવાય તો કે આઠ એને આપણે ગુણા ત્રણ વખત ગુણાકાર કરીએ એટલે કે ઘન મેળવે તો શું જવાબ મળશે આપણને પાંચસો બાર એટલે કે આ મિકમનું શું મળે છે બે મળે છે એના ચાલો બીજું એક્ઝામ્પલ એ શું આવે તો તો કે અઢાર ગુણ્યા અઢાર ગુણ્યા અઢાર શું છે અઢાર ગુણ્યા અઢાર ગુણ્યા અઢાર અને જવાબ આપણને કેટલો મળે છે તો કે પાંચ હજાર કેટલો અઢાર ગુણ્યા અઢાર ગુણ્યા તો જવાબ મળે છે પાંચ હજાર આઠસો બત્રીસ એટલે આમાં શું ક્યાં માગે છે તો આપણે કે એકમનો અંક કેટલો રાખે મેં આઠ મને જવાબ મળ્યો એને ઘન કરું તો પાછળ કેટલો જવાબ મળશે એકમનો અંક તો કે બે યાદ શું રાખવાનો આ દાખલામાં કે જે સંખ્યાના એકમનો અંક કેટલો હોય આઠ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક કેટલો હોય છે બે હોય છે ત્યારબાદ નેક્સ્ટ આપ્યું છે તો કે જે સંખ્યાના એકમનો અંક નવ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક કેટલો હોય છે નવ હોય છે શું આપ્યું છે જે સંખ્યાના એકમનો અંક નવ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક કેટલો હોય છે નવ હોય છે આપણે જો દાખલા તરીકે શું છે તો કે એકમનો કેટલો કેટલી અંકે તો આપણે અહીંયા નવ તો શું કરીશું નવ ગુણ્યા નવ ગુણ્યા નવ તો એનો જવાબ કેટલો મળે આપણને સાતસો ને ઓગણત્રીસ કેટલો મળે જવાબ નવ ગુણ્યા નવ ગુણ્યા નવ કરે તો કેટલો જવાબ મળે મને સાતસોને ઓગણત્રીસ તેમાં આપણે સવાલમાં શું હતું એકમ નંક્યો હતો નવ એને આપણે ઘન કરીએ તો પાછળ શું મળે આપણને એકમ નવ તો કે નવ મળે છે તેવી રીતે ચાલો આપણે જે બીજું એક્ઝામ્પલ તો કે ઓગણીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા ઓગણીસ તો ઓગણીસમાં એટલે કે આપણે ઘન કહેવાય કે ત્રણ વખત સંક્યા છે તો કે ઓગણીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા ઓગણીસ બરાબર એમાં આપણને એકમ એકમનો કેટલો છે તો કે નવ ચાલો આપણે ઓગણીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા ઓગણીસ કરીએ તો કેટલો જ આપણે છે મતલબ કે છ હજાર આઠસોને ઓગણસાહીઠ કેટલો છ હજાર આઠસો ને તેમાં આપણને એકમનો અંક શું મળ્યો નવ કેટલો નવ તો શું કહેવાય જે સંખ્યાના એકમનો અંક નવ હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક કેટલો હોય છે નવ હોય છે ચલો ત્યારબાદ આ પીછું આપણને અહીંયા તો કે જે સંખ્યાના એકમનો અંક શૂન્ય એટલે કે ઝીરો હોય તે સંખ્યાના ઘનના છેલ્લા ત્રણ અંક શૂન્ય હોય છે શું આપ્યું છે જે સંખ્યાના એકમનો અંક શૂન્ય હોય તે સંખ્યાના ઘરના છેલ્લા અંક છેલ્લા ત્રણ અંક કેટલા હોય છે શૂન્ય હોય છે દાખલા તરીકે આપણે જોઈએ શું આપીશું તો કે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ તો કે એમાં શું છે એકમનો અંક શું છે શૂન્ય હવે એને આપણે ત્રણ વખત ગુણાકાર કરશું તો શું મળશે મને એક હજાર મળે છે જવાબ કેટલો એક હજાર જવાબ મળે છે તો કહેવા શું માગે છે કે જે સંખ્યાના એકમનો અંક ઝીરો હોય આપણે સંખ્યા કેટલી હતી દસ એમાં એકમનો અંક શું છે શૂન્ય તો તે સંખ્યાના ઘનના છેલ્લા ત્રણ અંક શું હોય છે શૂન્ય હોય છે એટલે કે આપણે જોઈએ છેલ્લા ત્રણ અંકલે કે એકમ દશક સો અને હજાર બરાબર તો આ હજાર લખ્યા એમાં આપણે છેલ્લા ત્રણ અંક કેટલા છે શૂન્ય હોય છે એ તમે બીજો એક્ઝામ્પલ લઈએ તો કે વીસ ગુણ્યા વીસ ગુણ્યા વીસ વીસ ગુણ્યા વીસ ગુણ્યા વીસ કેટલો જ આપણને છે તો કે આઠ હજાર કેટલો આઠ હજાર આપણને મળે એટલે કે આમાં કહેવા સો છે તો કે આપણે એકમનો અંક શું હતું શૂન્ય એટલે કે વીસ લીધે મેં એકમનો અંક કેટલો કહેવાય શૂન્ય અને જો આપણે ઘન કર્યો તો શું મળે મને આઠ હજાર જવાબ મળ્યો કે પાછળના ત્રણ અંક કેવા કહેવાય શૂન્ય હોય છેલ્લે શું કહેવાય યાદ શું રાખવાનું કે જે સંખ્યાના એકમનો અંક શૂન્ય હોય તે સંખ્યાના ઘનના છેલ્લા ત્રણ અંક શૂન્ય હોય છે ચલો બધા આપણને આપણે સ્વરૂપ જાણો એમાં શું આપ્યું છે તો કે હાર્ડી નામાનુજન સંખ્યા કેવું તો કે હાર્ડી રામાનુજન સંખ્યા એ કહેવા શું માગે છે તો કે આ રસપ્રદ સંખ્યા એવી છે કે જેને બે ઘન સંખ્યાઓના સરળા રૂપે દર્શાવી શકાય છે શું કે છે આડી સંખ્યામાં તો કે આ રસપ્રદ એવી સંખ્યા છે કે જેને બે ઘન સંખ્યાઓના સરવળા રૂપે દર્શાવી શકાય છે દાખલા કે આપણે જોઈએ શું કે આ માગે છે એ ઉપરનું કે સત્તરસો ને ઓગણત્રીસ હિતા મેં બરોબર શું કીધું સત્તરસો ને ઓગણતીસ મારી રકમ છે બરોબર તો એમાં શું કરવાનું કે છે તો કે આ રસપ્રદ સંખ્યા એવી છે કે જેને બે ઘન સંખ્યાઓના સરવાળા રૂપે દર્શાવી શકાય છે મેં લખ્યું છે સત્તરસો અઠ્યાવીસ અને એક શું લખ્યું છે સત્તરસો અઠ્યાવીસ વધતા એક સત્તરસો અઠ્યાવીસ એક સરવાળો કરું તમને કેટલો જવાબ મળશે સત્તરસો ને ઓગણત્રીસ હવે આપણે જોવાનું કે શું કીધું છે તો કે આ રસપ્રદ સંખ્યા એવી છે કે જેને બે ઘન સંખ્યાનો સરળો દર્શાવી શકાય એટલે કે એટલે શું કહેવા માંગે છે કે આપણે સરળો કરું જે હું શું હોય બે ઘન સંખ્યાઓ હોય છે તો સત્તરસો અઠ્યાવીસ કોણો ઘન છે તો કે બારનો ઘન કહેવાય શું કહેવાય તો કે સત્તરસો અઠ્યાવીસ કોણો ઘન છે તો કે બારનો ઘન વત્તા એક તો કે એકનો ઘન કહેવાય તો શું કહેવા માંગે છે કે એક હજાર સાતસો ઓગણત્રીસ બરાબર શું લખાય તો કે બારનો ઘન વત્તા એકનો ઘન પણ આપણે લખી શકીએ છીએ ચલો એ રીતના આપણે હજુ એમાં ને એમાં એક હજાર સાતસો ઓગણતીસ છે લખી શકાય બીજી તો કે તેને બે ભાગ પાડે કઈ કહે તો કે હજાર વધતા ઓગણત્રીસ હવે હજાર વધતા સાતસો કરો બને આપણે યાદ થઈ જાય તો કે એક હજાર સાતસો ને ઓગણત્રીસ ચલો હવે હજાર કોનો ઘન છે તો કે દસ નો ઘન છે કોનો દસ નો ઘન વધતા સાતસો ઓગણત્રીસ એ કોનો ઘન છે તો કે નવ નો ઘન છે તો એક હજાર સાતસો ઓગણત્રીસ કઈ રીતે લખી શકાય તો કે દસનો ઘન વત્તા નવનો ઘન તો શું કહેવાય સંખ્યા શું કહે છે તો કે આ રસપ્રદ સંખ્યા એવી છે કે જેને બે ઘન સંખ્યાઓના સરળ રૂપે દર્શાવી શકાય છેલ્લે આપણે જે શું દર્શાવી છે કે આ બે ઘન સંખ્યાઓના સરળ રૂપે આપણે દર્શાવી છે